પાલમપુર હરિપુરા વિસ્તારના 300 પરિવારમાંથી ખતરો તોડાઈ રહ્યો છે. વરસાદી પાણી ગમે ત્યારે ઘરોમાં ઘૂસી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના દાવા પોકળ સાબિત થયા છે. પાલમપુરના હરિપુરા વિસ્તારમાં લડબીના પટની સફાઈ ન થતાં લોકોની પરિસ્થિતિ કફોડી થવાના આરે છે. ત્યારે પાલમપુરના હરિપુરા વિસ્તારના 300 પરિવારોમાંથી જોખમ તળાઈ રહ્યું છે. વરસાદી પાણી ગમે ત્યારે આ પરિવારોના ઘરમાં ઘૂસી જાય તેવી શક્યતાઓ છે. પાલમપુર નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ ઉપર જ છે. હરિપુરા વિસ્તાર પાસેથી પસાર થતું લડબી નદીના બેન્ડની સફાઈ થઈ નથી અને જેને લઈ આ લડબી નદીનો પટ્ટો કાદવ જાડી જાંગરાથી જામ થઈ ગયો છે. ત્યારે જો વરસાદી પાણી આવે અને માનસરોવર તળાવ ઓવરફ્લો થાય તો આ 300 પરિવારો ભયાનક મુશ્કેલીમાં મુકાશે. હરિપુરાના અંદર તળાવના અંદર ગંદુ પાણી ભરી છે અને બધાને બીમારીનો રોગ લગાવે. અમારા ગરમ બી પાણી બધે ભરાઈ જાય. વરસાદ આવે તો પછી અમારા નાના નાના છોકરા લઈને ચો જવાનું. પછી અમારે કોમ ધંધા કો કરવા કે નહીં, મજૂરી બજૂરી લાઈને છોકરાને ખવડાવવું. તમે તો ઘરમાં અંદર બેસીને લસથી ઊંઝા હશો પંખાના વાયરે, ને અમારે તો રસીઓ લઈને ફરવાના દાડા લાવી દીધા. કોક કોમ ત્રણસો ઘર હશે આટલામાં. પછી અમારું કોક ઠેકાણું કરો ને કે કોક બળાય આલો અમને. પાલનપુર માનસરોવર તળાવ એફસીઆઈ ગોદામના પાછળ પાણીનું બહુ ભરાવ થાય છે, ગંદકી બહુ ફેલાય છે, અહીંયા લોકો બીમાર થાય છે. સરકાર એનો કોઈ નિર્ણય લાવતું નથી. આખા પાલનપુરનું પાણી માનસરોવર તળાવમાં વાળ્યું, પણ વાળ્યું તો પણ એકદમ ગંદુ પાણી સાહેબ. તો અત્યારે વસ્તીની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ. દવાખાનામાં જાય ધડાતા દવાખાનામાં અત્યારે જાય તો તરત કોરોના કેસમાં નાખી દે. તો સરકાર એનો કોઈ નિર્ણય લાવતી નહીં કે આ પાણી ક્યાં કાઢવું. આખી બજારમાં ગંદકી ફેલાય આ પાણીથી. બસ અમારે એટલું સરકારને કે હુકુમત છે કે એટલું પાણી ચોક બીજા નિકાલ કરો અને આ ગંદકીમાંથી બહાર કાઢો બજારમાંથી. પાલનપુર હાઈવેથી માનસરોવર સુધીની લડબીનો પટ છે અને અગાઉ વરસાદી પાણીથી આ માનસરોવર તળાવ ભરાતું હતું અને પાલનપુરના લોકો માનસરોવરના પાણીને કપડાં ધોવાના ઉપયોગમાં લેતા અને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેતા હતા. પરંતુ અત્યારે લડબીનો પટ ગાયબ થઈ ગયો છે અને માનસરોવરમાં શહેરનું ગયું જ ગંદુ પાણી ઠલવાય છે. ત્યારે માનસરોવરથી હાઈવેને જોડતો આ લાંબી નદીનો પટ ફરી પરા વિસ્તાર પાસેથી પસાર થાય છે. વર્ષ 2017માં ભયાનક પૂર આવ્યું હતું અને વરસાદી પાણી આ ગરીબ પરિવારોના ઘરમાં ઘૂસી ગયું હતું. સરકાર દ્વારા જે તે સમયે કેશડોલ્સ પણ આ પરિવારોને ચૂકવવાની ફરજ પડી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે પાલનપુર નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ક્યાં છે? પાલનપુરના નદીનાળા અને વોડાની હજી સુધી સફાઈ થઈ નથી, જેના લીધે વરસાદી પાણીમાં સમગ્ર વિસ્તારો ગળાડૂબ થશે. ખાસ કરીને હરિપુરા વિસ્તારના 300 પરિવારો નજીક રહે છે, તેમના માથે ખતરો છે. બેન સાહેબ, તળાવ કોરું કટ પડ્યું રહેતું, આ પાણી વરસાદનું ચોખ્ખું પાણી ભરાતું. આ ગંદકીનું પાણી આખા પાલનપુરની ગંદનું પાણી લાવીને તળાવમાં ગાલ્યું બરાબર. હવે એ તળાવનો નિકાલ કરી કે ના કરી સરકાર? મોદી સાહેબ તો ખૂબ હારાશે, પણ આ નગરપાલિકાવાળા છે ને, એ જ ગંદકી પાણી લાવીને ગાલ્યું છે. ન કે કોરું તળાવ હતું, અમે અંદર જાતા ને અંદર આવતા સ્વામી વાટેથી. ના સર્વે કોઈ આવતા નથી. હમણાં આવ્યા હતા, પણ ઘડી વાર ખાણીને જતા રહ્યા, હોમવર્ક તો ઊંડું કરીને જતા રહ્યા છે. પણ હોમવર્ક તો ગંદકીનું પાણી વાળીને પાછું મોં વાળે છે વધારે. ના કોઈ કરી નથી સાહેબ. અમે તો કે અમે તો કે વાળો પાણી ગાંઠવાનો નિકાલ કરે શકે. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને 2017માં પૂરની જે પરિસ્થિતિ હરિપુરાના લોકોએ ભોગવી છે તેને જોતા હજુ પણ પાલિકાના સત્તાધીશો કોની ફરિયાદની રાહ જોઈ રહ્યા છે? અત્યાર સુધી પાલનપુર પાલિકાને પાણી ભરાઈ રહેવાની ફરિયાદ મળી નથી. ત્યારે એક તરફ પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પૂરો થઈ ગયો છે અને નદી તેમજ વોડાની સફાઈ કરી હોવાના પાલિકા દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પાલિકાને હરિપુરા વિસ્તારના 300 પરિવાર ઉપર તોળાઈ રહેલા ખતરા વિશે પૂછતા પાલિકાના સત્તાધીશો મૌન સેવી રહ્યા છે. જો આવો કોઈ પણ વિસ્તાર બાકી હશે અને ધ્યાનમાં આવશે તો એની તાત્કાલિક આગામી 2-3 દિવસની અંદર સફાઈ કરી અને એ સોલ્યુશન લાવવા માટે નગરપાલિકા સંપૂર્ણ પ્રયત્નશીલ રહેશે. અને જે પણ પ્રશ્ન છે ને, એ આજે અથવા કાલે રૂબરૂ વિઝિટ કરી અને એનો તાગ મેળવવાનો પ્રયત્ન થશે. આવનારા સમયમાં વરસાદી પાણી આ ગરીબ પરિવારોના મકાનોને પણ નુકસાન પહોંચાડશે અને લોકોને પણ નુકસાન પહોંચાડશે. ત્યારે પાલનપુરની બેદરકાર નગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન માત્ર કાગળ ઉપર બનાવીને સરકારને શું ચૂનો ચોપડવાનું કામ કરી રહી છે? બીજી બાજુ હરિપુરાના 300 પરિવારો બેચેન બન્યા છે અને આ નદીના પટની સફાઈ થાય તેવી માંગ કરી રહ્યા છે.